પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાના પગલે દેશભરમાં કોંગ્રેસનો વિરોધ છે. બનાસકાંઠામાં જિલ્લા મથક પાલનપુર ખાતે પણ જિલ્લા કોંગ્રેસના આગેવાનો તેમજ ધારાસભ્યોએ સાથે મળી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસની માંગ છે કે સરકાર પેટ્રોલ ડીઝલના ભાવ તાત્કાલિક ઓછા કરી લોકોને મોંઘવારીમાંથી મુક્તિ આપે. દેશમાં આજે કોંગ્રેસ પેટ્રોલ ડીઝલના ભાવ મામલે ઉગ્ર છે. બનાસકાંઠાના મુખ્યાલય પાલનપુર ખાતે જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ પેટ્રોલ ડીઝલના ભાવ મામલે વિરોધ નોંધાવ્યો. જિલ્લાભરમાંથી એકત્રિત થયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોસ્ટર દ્વારા સરકાર સામે પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓ સરકારનો વિરોધ કરતા પોલીસે તેમની અટકાયત કરી હતી. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત થતાં કાર્યકર્તાઓમાં રોષ હતો. જિલ્લા કોંગ્રેસના આગેવાનો તેમજ ધારાસભ્યો સાથે મળી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર પેટ્રોલ ડીઝલના ભાવ ઊંચા કરી લોકોને મોંઘવારીમાંથી રાહત આપે તે માટેની ઉગ્ર માંગ કરી હતી. આજે સમગ્ર ભારતમાં પેટ્રોલ અને ડીઝલ અને જીવન જરૂરિયાતની ચીજોની મોંઘવારીના અમે કોંગ્રેસે કાર્યક્રમ આપ્યા છે, કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આ કોંગ્રેસના કાર્યક્રમ કરતાં પ્રજાની લાગણી, પ્રજાની વ્યથાને આજે વાચા આપવા માટેનો આ કાર્યક્રમ હતો. આપે સૌએ જોયું, આપ અહીંયા જ હતા. 2 મિનિટમાં અહીંયા વહીવટીતંત્ર પોલીસ આવી અને અમને અટકાયત કરીને ગઈ છે. બોલવાનો કોઈ અધિકાર જ નથી. આ કેવી પ્રકારની લોકશાહી છે? કોઈ જાતનો વિરોધ કરી જ ના શકાય. અમે હંમેશા કાયદા કાનૂનનું ધ્યાન રાખી પોલીસને પૂરું સમર્થન આપીને આટલા વર્ષોથી અમે જે કંઈ કાર્યક્રમ આપ્યા છે એમાં એમનું સચવાઈ રહે એ રીતે કાર્યક્રમ આપ્યા છે. પણ અટકાયત કરીને આવે તે વેરવિખેર કરવા છે. હું તો એટલું જ કહીશ સરકારને, કેન્દ્ર સરકારને, રાજ્ય સરકારને કે હવે ખૂબ થયું. તમે પ્રજાને તો આખી કમર જ ભાગી નાખી હતી. ભલે લોકડાઉન ગણો, લોકડાઉનના કોઈ રિઝલ્ટ નથી. અનલોક ગણો, અનલોકનું કોઈ રિઝલ્ટ નથી. તમારી પાસે કોઈ વિઝન નથી. અને પેટ્રોલ ડીઝલની આવી મોંઘવારી, આજે ખેડૂતો પાયમાલ, ગરીબ પાયમાલ, બેહાલી જ વધતી જાય છે દેશમાં. ત્યારે મોદીજી 8 વાગે આવવાનો એમનો નિયમ જે ટીવી ઉપરનો છે, એ મારી વિનંતી છે પ્રધાનમંત્રીજીને કે એકવાર 8 વાગે આવીને પાછું કહો કે તમે આગળ શું કરવા માગો છો. તમે પ્રજાને મારી જ નાખવા માગતા હો તો એ કહો, તો એ અમારી તૈયારી છે. અને જો ખરેખર કોઈ તમારી પાસે આર્થિક નીતિઓ હોય, તમે લોકોને કંઈ કલ્યાણ માટે બેઠા હો તો એ કહો. હવે તો ખૂબ થયું. ધીરે ધીરે આંદોલન હવે જન આંદોલનમાં પરિવર્તિત થઈ રહ્યું છે. અને આજે હું ચોક્કસપણે કહીશ કે આ ચેતવણી છે. અત્યારે અહીંયા 500 જણ ટોળું થાવ પણ અમે આ COVID-19ની સિચ્યુએશનમાં અમે લોકોને ભેગા નથી કરી, ખાલી માત્ર આગેવાનોને બોલાયા હતા. પ્રજા પણ રોડ ઉપર આવે એવી સ્થિતિ છે.